સુરેન્દ્રનગરના સુદામડા ગામે ઝડપાયેલા ખનીજ માફિયા સામે એક ખંડણીનો ગુનો નોંધાયો। ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામ ઝડપી પિતા પુત્ર સહિત ત્રણ સામે 268 કરોડનો દંડ ફટકાર્યો। આ આરોપીઓએ ફાયરિંગ કરીને જમીન માલિકને ધમકી આપી હતી અને 30 લાખની ખંડણી પણ માંગી હતી। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। चेन्नई एक्सप्रेस ट्रेन में चालता जुगारधाम पर पोलीसे रेड पाड़ी। वलसाड़ी पसार थती अमदावाद चेन्नई एक्सप्रेस ट्रेन में 7 शकुनियों दिव्यांग कोच में जुगार रमता झड़पाया। वलसाड रेलवे की स्टेट मॉनिटरिंग टीम ने बातमी मरता पोलीसे ट्रेन की अलग अलग स्टेशन पर वॉच गोठवी थी, जे दरमियान दिव्यांग कोच में जुगार रमता 7 शख्सों ने झड़पी लेवाया। पोलीसे रोकड़ ने 5 मोबाइल मिली कुल 50,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। વાપી રેલવે સ્ટેશને આવતા આરોપીઓને ઝડપી પાડી वापी जीआरपी मथके 7 आरोपी विरुद्ध गुनो दाखल करी आगळनी तपास चाली रही छे। गिरनारना दत्त शिखर पर होबाळा अंगे अल्टिमेटम अपायु छे। साधु संतोए तंत्र ने 5 दिवसनुं अल्टिमेटम आप्यु छे। योग्य कार्यवाही नहीं थाय तो दत्त भक्तो अने नागा साधुओ मोर्चो संभाळशे। दत्त शिखर पर हुमलो थता साधु समाज में रोष व्याप्यो छे। संतोनु कहेवुं छे कि 7 दिवस वीतवा छता कोई कार्यवाही केम नथी थई, सनातन धर्म पर शा माटे आक्रमण थई रह्युं छे। इंद्रभारती बापुए पण आ वात कही एफआईआर नोंधी जवाबदारो सामे कार्यवाहीनी मांगणी कराई छे। कार्यवाही नहीं थाय तो नागा साधुओ मोर्चो संभाळशे। गिरनार पर भगवान दत्तात्रेय पर होबाळा मामले साधु संतोमां भारे रोष छे। गिरनार पर आवेला दत्त शिखर पर 7 दिवस पहला 250-300 લોકોએ પાદુકા સહિત મંદિરમાં તોડફોડ કરી હતી। આ મામલે ફરિયાદ અરજી આપવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેથી સાધુ સંતોમાં નારાજગી છે। સાધુ સંતોએ ભવનાથમાં એકત્ર થઈ 7 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સવાલ ઉઠાવ્યા। સાથે જ 5 દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું। જો કાર્યવાહી નહીં થાય તો નાગા સાધુ અને દત્ત ભક્તો મોરચો સંભાળશે એવી ચીમકી આપી। આજે ગુરુ શિખર ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિને ખંડિત કરવા માટેના એ લોકો પ્રયત્નો કર્યા હતા, ખુરશીઓને ધક્કા માર્યા, પૂજા સામગ્રીઓને ધક્કા મારી, અને આજે 7 દિવસ થઈ ગયા, હજી પણ કોઈ પ્રશાસન પોલીસ પ્રશાસને કોઈએ પણ નોંધ લીધી નથી, તો અમે ગુજરાત ગવર્મેન્ટને નમ્ર અપીલ કરીએ છીએ કે એનું કારણ શું, શુક્રવાર ભાઈ અઠાર કાઢી નથી, ખાસે કાર્યવાહીને જોઈ લેજો 5 દિવસમાં એનું પરિણામ संस्था तो हाथ जोड़ के प्रार्थना करेगी शांति रखे शांति रखे, पर समाज और नागा साधु ये तय करेंगे, क्योंकि महेश गिरी अकेला नहीं है, ये अखाड़ों के आराध्य देवता है भाई, हम क्या करेंगे फिर। राज्य में जीएएस अधिकारियों की बदली अने बढ़ती थी छे। 69 ગેસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં મામલતદાર કેડરના 69 અધિકારીઓની બદલી સાથે બઢતી થઈ છે। તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના જે અધિકારીઓ છે તેમની બદલી અને બઢતીના આદેશ અપાયા છે, જેમાં કુલ 69 અધિકારીઓની બદલીના આદેશ થયા છે। મામલતદાર કેડરના 69 અધિકારીઓની બદલી સાથે બઢતી થઈ છે। અને હવે વાત ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપની। ક્રિકેટના મહાકુંભમાં છવાઈ જવા ટીમ ઇન્ડિયાના મહારથીઓ આજે મેદાનમાં ઉતરશે। વિશ્વકપમાં ભારતીય ટીમ આજથી પોતાનું અભિયાન શરૂ કરી રહી છે। ચેન્નઈના મેદાન પર ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે। વર્લ્ડ કપની તોફાની શરૂઆત કરવા ટીમ ઇન્ડિયા તૈયાર। પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે મજબૂત ટક્કર। ચેન્નઈથી ભારતીય ટીમ કરશે વર્લ્ડ કપનો પ્રચંડ પ્રારંભ। 2011 બાદ ફરી વિશ્વ કપનો તાજ જીતવાના સપના સાથે ભારતીય ટીમ આજથી વર્લ્ડ કપનો આરંભ કરશે। પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ સામે ટકરાવવાની છે। જોકે વર્લ્ડ કપ પહેલા ભારતે ઘર આંગણે રમાયેલી 3 મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1 હરાવ્યું હતું। આ જીતના જુસ્સા સાથે અને કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના સપના સાકાર કરવા રોહિત એન્ડ કંપની મેદાન પર ઉતરશે। બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ક્રિકેટના તમામ પાસામાં ટીમ ઇન્ડિયા મજબૂત છે।
જેથી ઘર આંગણે ભારતીય ટીમને હરાવવાના સપના જોતી ઓસ્ટ્રેલિયન ટીમ માટે આસાન નહીં હોય. રિસેન્ટ ફોર્મ જોવા જઈએ તો આપણે ભારતીય ટીમને મજબૂત દાવેદાર માની શકાય, કારણ કે ઇન્ડિયા ફેવરિટ એટલા માટે છે કે આપણે તાજેતરમાં એશિયા કપ જીત્યો છે. એ ઉપરાંત વર્લ્ડની જે બેસ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા છે, એ ઓસ્ટ્રેલિયાને આપણે હમણાં જ હરાવ્યું છે અને ભારતના મેદાન ઉપર. વન ડે વર્લ્ડ કપ 2023ની 5મી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા 5 વખત જ્યારે ભારત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. વર્લ્ડ કપના રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે ઓસ્ટ્રેલિયાનું પલડું જરૂર ભારે છે, પરંતુ ફોર્મની વાત આવે ત્યારે ભારતીય ટીમ મેદાન મારી જાય છે, કેમ કે રોહિતની સેના પાસે એકથી એક ચડિયાતા મેચ વિનર બેટ્સમેન છે, જ્યારે વિશ્વની કોઈ પણ બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી શકે એવી ધારદાર બોલિંગ લાઇનઅપ પણ છે. અત્યારે જે રીતનું છેલ્લા 2-3 મહિનાથી જે ટીમો આપણે મેચો રમી, જે સિરીઝ પૂરી થઈ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, એમાં ઓવરઓલ જોતા ઇન્ડિયા વધારે કન્સિસ્ટન્ટ લાગે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાય છે, જેમાંથી ભારત માત્ર 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વર્લ્ડ કપ મેચ 2019માં ઓવલમાં રમાઈ હતી. ભારતે આ મેચ 36 રને જીતી લીધી હતી. મેચ પહેલા મેદાન બહારથી માઇન્ડ ગેમ રમવાની ટેવ કાંગારૂ ટીમ હજી પણ ભૂલી નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે મોટી બડાઈ મારતા કહ્યું કે ભારતીય સ્પિન બોલરોને મોટો ખતરો નથી. અમારા ઘણા બેટ્સમેનોને ભારતમાં રમવાનો અનુભવ છે અને તેઓ બધા ભારતીય બોલરોની ખામીઓ અને શક્તિઓને સારી રીતે જાણે છે. જોકે કમિન્સની આ ડમ્ફાસ્ટ મેદાન પર ભારે પડી શકે તેમ છે, કારણ કે ટીમ ઇન્ડિયા પાસે અશ્વિન, જાડેજા અને કુલદીપ જેવા 3 વર્લ્ડ ક્લાસ સ્પિનર છે, જે ઓસ્ટ્રેલિયન ટીમને ફિરકીમાં ફસાવી શકે છે. ક્રિકેટ એક્સપર્ટ પણ માની રહ્યા છે કે ભારતની આ ત્રિપુટી તરખાટ મચાવશે. રવિચંદ્રન અશ્વિન જેવા સ્પેશિયાલિસ્ટ સ્પિનરને તો લીધો જ છે ટીમમાં. રવિન્દ્ર જાડેજા છે, એ પણ ખૂબ સારી બોલિંગ કરે છે, અને કુલદીપ યાદવ છે. એટલે 2 લેફ્ટ આર્મ બોલર છે, એમાં એક ચાઇના મેન છે અને અશ્વિન ઓફ સ્પિનર છે, એટલે 3 સ્પિનર છે. મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમના ગઢમાં ગાબડું પાડવા એક ગુજરાતી બોલર મેદાન પર ઉતરશે, ત્યારે ક્રિકેટ ચાહકો પણ આશા રાખી રહ્યા છે કે ભારત ઓસ્ટ્રેલિયાનો મુકાબલો રોમાંચક હશે. ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા. ક્રિકેટના મેદાન પર આ બંને ટીમ જ્યારે ઉતરે છે ત્યારે મુકાબલો બરાબરીનો હોય, મેચ રોમાંચક હોય અને પરિણામ પણ એટલું જ દિલ ધડક હોય. વિશ્વ ક્રિકેટની 2 ધુરંધર ટીમ એટલે ભારત અને ઓસ્ટ્રેલિયા, આ બંને ટીમો આજે ક્રિકેટના મહાકુંભમાં એકબીજા સામે ટકરાશે. ઘર આંગણે ભારતીય ટીમ જીત સાથે વિશ્વકપની શરૂઆત કરવા થનગની રહી છે, તો બીજી તરફ ધુરંધર ખેલાડીઓથી સજ્જ ઓસ્ટ્રેલિયા પણ નમતું જોખવા તૈયાર નથી, જેથી ચેન્નાઈમાં રમાનારી મેચ ક્રિકેટ ચાહકો માટે પૈસા વસૂલ સમાન બની રહેશે. ક્રિકેટ એક્સપર્ટ પણ માની રહ્યા છે કે આજે કાંટે કી ટક્કર તો થવાની જ છે. કે ભારત પાકિસ્તાનની મેચ હોય, કોઈ પણ લેવલની મેચ હોય, તો એમાં કાંટે કી ટક્કર લાગવાની છે. પણ બીજી ભારતને ઓસ્ટ્રેલિયા, એટલે ભારત પાકિસ્તાનની મેચ જે અમદાવાદમાં રમવાની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર, એ અને ભારત અને ઓસ્ટ્રેલિયા એ 2 મેચો છે, એમાં ભારતને ફ્લાઇટ મળી શકે એમ છે. પણ એ બંનેને હરાવવા માટે ભારતીય ટીમ સક્ષમ છે. યોર્કર કિંગ બુમરા બનશે હુકમનો ઇક્કો. ઓસ્ટ્રેલિયા ટીમ પાસે મજબૂત બેટિંગ લાઇનઅપ છે અને જો કમિન્સ એન્ડ કંપનીના ગઢમાં ગાબડું પાડવું હશે તો યોર્કર કિંગ બુમરાને તરખાટ મચાવવો પડશે. ભારતીય ટીમની બોલિંગ લાઇનઅપમાં બુમરાની આસપાસ જોવા મળે છે. જો બુમરા શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને ઝટકા આપશે તો મેચ જીતવી ભારત માટે આસાન બની શકે છે. ઇન્ડિયા વધારે કન્સિસ્ટન્ટ લાગે છે અત્યારે, સ્પેશિયલી નોટ ઓનલી કે લાસ્ટ ટાઈમ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન થયું છે, આઈ મીન લાઈક બંને ફાઇનલિસ્ટ હતા અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન થયું છે, તો એ બંને પણ દાવેદાર છે. પણ હું ક્રિકેટમાં એવું બિલીવ કરું કે આપણે જેમ ગુજરાતીમાં કહીએ છીએ ને દશેરાના દિવસે ઘોડો ચાલે, બરાબર એવી રીતે અત્યારે ઇન્ડિયાના દિવસો સારા ચાલી રહ્યા છે. જે રીતનું એ લોકોનું સ્પેશિયલી બેટ્સમેનનું ફોર્મ છે એમ, તો અત્યારે હું પહેલો પ્રેફરન્સ ઇન્ડિયાને હું આપીશ. બોલિંગમાં બુમરા ઉપરાંત મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા સાથેની પેસ બેટરી જોઈને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો અત્યારથી જ ટેન્શનમાં હશે. હાલમાં જ રમાયેલ એશિયા કપમાં ભારતીય બોલર્સનું પરફોર્મન્સ જોઈને કાંગારૂ ટીમની ઊંઘ ઉડી ગઈ છે, કેમ કે ભારતીય બોલર્સ એટલા ફોર્મમાં છે કે ક્યારે કયો બોલ આવે અને દાંડિયા દૂર કરી નાખે એનું કંઈ નક્કી નહીં.
भारत ऑस्ट्रेलियाना मुकाबलामां भारत जीतनुं दावेदार छे, आवुं कही रह्या छे क्रिकेट एक्सपर्ट। रिसेंट फॉर्म जोवा जईए तो आपणे भारतीय टीमने मजबूत दावेदार मानी शकाय, कारण के इंडिया फेवरिट एटला माटे छे के आपणे ताजेतरमां एशिया कप जीत्यो छे। ए उपरांत वर्ल्डनी जे बेस्ट टीम छे ऑस्ट्रेलिया छे, એ ઓસ્ટ્રેલિયાને આપણે હમણાં જ હરાવ્યું છે, અને એ ભારતના મેદાન ઉપર, અને આપણે આપણા મેદાન ઉપર રમી રહ્યા છીએ, આપણા પ્રેક્ષકો વચ્ચે રમી રહ્યા છીએ, એનો એડવાન્ટેજ પણ આપણને મળવાનો છે। એટલે એ રીતે જોઈએ તો રોહિત શર્માની ટીમ છે એને દાવેદાર ગણી શકાય। ભારતના બોલરો હમણાં અત્યારે ખૂબ સારા ફોર્મમાં છે, અને સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે જસપ્રીત બુમરાહ ખૂબ જ સમયસર ફિટ થઈ ગયો છે। છેલ્લા એક વર્ષ દરમિયાનમાં ઇન્જરીને કારણે એને બહાર બેસવું પડ્યું, પણ જ્યારે ભારતને ખરેખર બુમરાહની જરૂર છે વર્લ્ડ કપ કે એશિયા કપ જેવી ઇવેન્ટમાં, ત્યારે બુમરાહ ફિટ થઈ ગયો છે। એટલે બુમરાહ ઉપર તો દારોમદાર રહેશે જ। બીજું, ભારતની વિકેટો સ્પિન પણ લેતી હોય છે, એટલે એક જમાનામાં તો સ્પિનની જ વિકેટ હતી, પરંતુ હવે થોડી બેટિંગ તરફ આપણે ધ્યાન વધારે આપીએ છીએ, એટલે બેટિંગ પીચો બનતી રહી છે, પણ તેમ છતાં સ્પિનરને ભારતમાં જે લાભ મળે છે એવો બીજી ધરતી પર ઓછો મળે, એટલે એ સંજોગોમાં આપણે હવે રવિચંદ્રન અશ્વિન જેવા સ્પેશિયાલિસ્ટ સ્પિનરને તો લીધો જ છે ટીમમાં। રવિન્દ્ર જાડેજા છે, એ પણ ખૂબ સારી બોલિંગ કરે છે, અને કુલદીપ યાદવ છે, એટલે બે લેફ્ટ આર્મ બોલર છે, એમાં એક ચાઇના મેન છે, અને અશ્વિન ઓફ સ્પિનર છે, એટલે ત્રણ સ્પિનર છે, બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ, એની સાથે હાર્દિક પંડ્યા। હાર્દિક પંડ્યા બહુ મોટું ફેક્ટર આવશે મને લાગે છે, કારણ કે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર છે, બેટિંગમાં પણ સારી બેટિંગ કરી જાણે છે જે હમણાં કરી જ છે એણે, અને બોલિંગમાં હવે ધીમે ધીમે એની સ્પીડ વધી રહી છે। ઇન્જરી પછી હાર્દિક પંડ્યા પાછો આવ્યો પછી ધીમે ધીમે એની સ્પીડ વધી રહી છે, એટલે હમણાં એશિયા કપમાં એણે 140 પ્લસની બોલિંગ કરતો હતો, એટલે આ રીતે પણ આપણે મજબૂત છીએ। ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈ સાંભળીએ ક્રિકેટ એક્સપર્ટ શું કહી રહ્યા છે। ટીમની મજબૂતાઈની વાત કરું છું ત્યારે નોર્મલી બિંગ એ ક્રિકેટર હું એટલું કહીશ કે અત્યારે જે રીતનું છેલ્લા 2-3 મહિનાથી જે ટીમો આપણે મેચો રમી, જે સિરીઝ પૂરી થઈ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, એમાં ઓવરઓલ જોતા ઇન્ડિયા વધારે કન્સિસ્ટન્ટ લાગે છે અત્યારે। સ્પેશિયલી નોટ ઓન્લી કે લાસ્ટ ટાઈમ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન થયું છે, આઈ મીન લાઈક બંને ફાઇનલિસ્ટ હતા અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન થયું છે, તો એ બંને પણ દાવેદાર છે, પણ હું ક્રિકેટમાં એવું બિલીવ કરું કે આપણે જેમ ગુજરાતીમાં કહીએ છીએ ને દશેરાના દિવસે ઘોડો ચાલે, બરાબર એવી રીતે અત્યારે ઇન્ડિયાના દિવસો સારા ચાલી રહ્યા છે, જે રીતનું એ લોકોનું સ્પેશિયલી બેટ્સમેનનું ફોર્મ છે, એમ તો અત્યારે હું પહેલો પ્રેફરન્સ ઇન્ડિયાને હું આપીશ કે અત્યારે ઇન્ડિયા, ઇંગ્લેન્ડ એ વધારે બંને બે દાવેદાર છે, અને ન્યુઝીલેન્ડ। ક્રિકેટનો એક નિયમ છે કે જ્યારે તમે હોમ ગ્રાઉન્ડ ઉપર રમતા હોય એટલે તમને દેર આર ડબલ એડવાન્ટેજ, એક તો હોમ ક્રાઉડનો એડવાન્ટેજ, સેકન્ડ કે તમે પર્ટિક્યુલર વિકેટથી ઘણા અવેર છો, તમે એ વિકેટ ઉપર તમે ઘણું ક્રિકેટ રમ્યા હોય એટલે તમને ઈચ એન્ડ એવરી એ ગ્રાઉન્ડની જે કન્ડિશનનો પૂરેપૂરો ખ્યાલ હોય, એટલે ડેફિનેટલી, અને ઇન્ડિયા આખા ઓલ ઓવર બધા ઇન્ડિયામાં બધે આટલા મેચો રમી રહી છે, આપણું ડોમેસ્ટિક ક્રિકેટ પણ એટલું બધા ડોમેસ્ટિક ક્રિકેટો એટલું રમે છે, એટલે બધા ઇન્ડિયાના ઈચ એન્ડ એવરી ગ્રાઉન્ડથી એ લોકો વાકેફ હોય છે, નો ડાઉટ। આઈપીએલ પણ આટલું આમાંથી ઘણા બધા આઈપીએલ રમે છે, તો આઈપીએલને લીધે પણ એ લોકો અત્યારે, યસ, ઇન્ડિયામાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા બહુ ચેન્જીસ થયા છે, બીસીસીઆઈ ખૂબ પૈસો ખર્ચી અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી, સારી વિકેટો બનાવી છે, અને જેને લીધે ઇન્ડિયાને અત્યારે સારામાં સારું ક્રિકેટ મળી રહ્યું છે। અને જ્યારે આપણે વિકેટની વાત કરી છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આ એક વન ડે ક્રિકેટ છે, એટલે વન ડેમાં ઇન્ડિયા બનશે ત્યાં સુધી મેક્સિમમ બેટિંગ ટ્રેક બનાવવાની ટ્રાય કરશે, કે જેને લીધે, કારણ કે ઇન્ડિયાનો અત્યારે બેટિંગ તમે જો તો બેટિંગ પાર્ટ વધારે સ્ટ્રોંગ છે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।